सूरत शहर समग्र एशिया में सौथी फास्ट विकसतु शहर पैकीनु एक छे। सूरत शहर औद्योगिक नगरी छे, अहीं उद्योगोनी साथे साथे वसवाट करता लोकोनी संख्यामां पण सतत वधारो थई रह्यो छे। एवी स्थितिमां पण सूरत महानगरपालिका अनेक पड़कारोने पार करीने लोकोनी सुखाकारी माटे विविध प्रोजेक्ट कार्यरत करी रही छे। समग्र देशमां अने दुनियामां सूरत शहेरना विकासनी वातो थई रही छे, त्यारे उत्तर प्रदेशना मेयरो आजे सूरतनी मुलाकाते आव्या हता। सूरत महानगरपालिका द्वारा एक प्रेजेंटेशन जरवामां सवारथी आजे 10 वाग्याथी प्रेजेंटेशन शुरू करवामां आव्युं छे, ज्यां सूरतमां आजे उत्तर प्रदेशना 17 जेटला मेयरो अने एमना अधिकारीओ मेहमान बन्या छे। આ અધિકારીઓ અને મેયરશ્રી એ જાણવા માગે છે કે સુરત શહેરનું આટલી ઝડપથી ડેવલપમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે। એમણે એ જાણવું છે કે પાણીમાંથી સુરત કેવી રીતે પૈસા ઊભા કરે છે, એમણે એ જાણવું છે કે ડ્રેનેજની સિસ્ટમ શું છે, એમણે એ જાણવું છે કે વર્ટિકલ ડેવલપમેન્ટ પાછળનું કારણ શું છે, એમણે એ જાણવું છે કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ કેવી રીતે બનાવાઈ રહ્યા છે। આવા અનેક પ્રશ્નો સાથે આજે સવારથી આ સેમિનાર કોન્ક્લેવ કહી શકાય એ શરૂ થઈ ગયો છે। 3 દિવસ માટે ઉત્તર પ્રદેશના ઘણા મેયરો અહીં રોકાવાના છે। 2 ટીમ બનશે, એક ટીમ અમદાવાદ જશે અને એક ટીમ સુરત રોકાશે। 3 દિવસમાં ડિટેલ પ્રોજેક્ટોનું સંપૂર્ણ માહિતી સાથે મેયરશોને અને એમની ટીમને આપવામાં આવશે। અને જેમ કીધું છે એમ આપણા બજેટ વખતે કે સુરત મહાનગરપાલિકા એક પ્રોફેશનલ સર્વિસીસ પણ આ સંજોગોમાં ઊભી કરવા જઈ રહી છે અને ભવિષ્યમાં કદાચ ઉત્તર પ્રદેશના, અત્યારે તો અમને બનારસ અને ઝાંસીના મેયરે એવી મિટિંગમાં આ 3 કલાકની મિટિંગ પછી પ્રોફેશનલ સર્વિસ લેવાની વાતો કરી છે। એટલે સુરત હવે સુરત બહાર સિમેન્ટ કોન્ક્રીટના રોડ કેવી રીતે બનાવી શકાય, પાણીમાંથી કેવી રીતે ડ્રેનેજના ગંદા કાળા પાણીમાંથી કેવી રીતે પૈસા મેળવી શકાય એની પ્રોફેશનલ સર્વિસીસ પણ સુરત બહાર આપશે એવા સંજોગો, ઉજળા સંજોગો સુરત મહાનગરપાલિકા માટે ઊભા થયા છે।